सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। પાલનપુરમાં ગુજરાતના હર્ષ સંઘવી આપી 70 આધુનિક બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં થશે વધારો। જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાનું આકસ્મિક ચેકિંગ, જિલ્લામાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈના કામોનું કર્યું જાત નિરીક્ષણ। દાનેરા તાલુકાની 65 વર્ષ જૂની સરકારી પ્રાથમિક શાળાએ કરી જન્મદિવસની ઉજવણી, કેકના બદલે સુખડી કાપી 65 દીવા પ્રજ્વલિત કરી જન્મદિવસની કરી ઉજવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત પેનલ માટે આગામી 17 એપ્રિલના ચૂંટણી યોજાનાર છે। અગાઉ તેલીબિયા પેનલ અને વેપારી પેનલમાં ભારતીય જનતા પાર્ટી બિન હરીફ વિજેતા બની ગઈ છે અને ખેડૂત પેનલની ચૂંટણી માટે ભાજપ દ્વારા તમામ જોર લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ભાજપે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે। કોંગ્રેસ સાથે જોડાયેલી ગોપાલ સેનાને ભાજપ પોતાની તરફેણમાં સામેલ કરવામાં સફળ રહી છે। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તેલીબિયા પેનલ અને વેપારી પેનલમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા બાદ હવે ખેડૂત પેનલની 10 બેઠકો માટે 23 ઉમેદવારો મેદાનમાં છે। ભાજપ દ્વારા ખેડૂત પેનલ માટે ઉમેદવારો મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ પોતે જ સક્રિય બની ગયા છે અને આજે ડીસા ખાતે ખેડૂત પેનલના મતદારોનું એક વિશેષ સંમેલન યોજાયું હતું અને વર્તમાન ચેરમેન માવજીભાઈ દેસાઈ દ્વારા ડીસા એપીએમસીનું કરવામાં આવી રહેલા વહીવટ અને વિકાસ ખેડૂત મતદારો સમક્ષ મૂક્યા હતા। સાથે સાથે આજે જિલ્લા ભાજપ પ્રમુખ અને ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સાહેબ એમસીના ચૂંટણી પ્રસંગે આજે ખેડૂતોનો વિજય ટંકાર સંમેલન અમારા ભારતીય જનતા પાર્ટીના સન્માનીય સૌ આગેવાનશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ। મિત્રો, ડીસા એપીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય નિશ્ચિત છે। આપ સૌ જાણો છો પ્રમાણે 6 સીટ તો બિનહરીફ થઈ ચૂકી છે અને 10નું ઇલેક્શન છે અને આ ઇલેક્શનની અંદર અમારા ધારાસભ્ય આદરણીય પ્રવીણભાઈ દેસાઈ, માવજીભાઈ દેસાઈ, ખેડૂત વિભાગમાંથી સૌ સન્માનીય આગેવાનો, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ, ડિરેક્ટર રામજીભાઈ વગેરે વિવિધ આગેવાનોનું સમર્થન સાથે જે ખેડૂત મિત્રોનું આજે આ સંમેલનમાં ઉપસ્થિતિ છે એ જોતાં એવું લાગે છે કે 10એ 10 સીટો જંગી મતોથી અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલ
विजय बनशे निश्चित है। आगामी दिवसों में डीसाना खेडूतों माटे एपीएमसी ना चेरमेन धारासभ्य श्री मावजीभाई देसाईए खेडूतों माटे खूब सारू काम कर्युं छे। आवनारा दिवसों नी अंदर बीजा नवा आयामों एमां खास करीने जे बनासकांठानी जरूरियात छे जल संचय अभियान ये उपाड़वानुं भगीरथ काम कर्युं छे, ए कामने बिरदावुं छुं, अभिनंदन आपुं छुं। आगामी चूंटणीमां भव्य ते भव्य विजय माटे शुभेच्छा पाठवुं साथे साथे एक कांग्रेस पार्टीना मोटा आगेवान નરસિંહભાઈ દેસાઈ અને એ જ તબક્કે છ બિનહરીફ થઈ છે અને ખેડૂત પેનલની ચૂંટણી છે, તો આ તબક્કે આજે ખેડૂત જે વોટર્સ છે એ લોકોનું સંમેલન રાખ્યું છે। ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો છે, જે પ્રમાણે ઉત્સાહ અને માહોલ છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એપીએમસીની બોડી બનાવશે। આજે ભાજપ દ્વારા બોલાવવામાં આવેલા ખેડૂત સંમેલનમાં ભાજપે કોંગ્રેસને પણ જોરદાર ફટકો આપ્યો છે। કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ તેમના તમામ સમર્થકો સાથે આજે ભાજપના સમર્થનમાં આવી ગયા છે। મારી વિચારધારા ભાજપ સાથે જ્યારે દેશમાં વિકાસની રાજનીતિ થઈ રહી હોય અને સૌ સમાજનું સહકારનું રાજકારણ હોય, જ્યારે સમાજ જીવન પહેલું હોય, જ્યારે સહકારની ચૂંટણીમાં એકતા રહે, ઝઘડા ટંટા ના થાય અને જે મેન્ડેટ પદ્ધતિ દાખલ કરી છે પાર્ટી, જે પાર્ટી નિર્ણય લે એ જ બધાને માન્ય હોય, એટલા માટે મેં 100% એવું નક્કી કર્યું કે ખેડૂતોની મંડળીમાં ઝઘડા ટંટા નથી, હું જીતી શકું એવો ઉમેદવાર હતો। એમ છતાં મને કોંગ્રેસ પાર્ટીવાળાએ પણ સામે કીધું હતું, આવો હું નથી ગયો। અમારા સન્માનિત ધારાસભ્ય ભાઈ માવજીભાઈ, પરવીનભાઈ, અલ્પેશભાઈ ઠાકોર, મારા મિત્ર હાર્દિકભાઈ પટેલ, અમારા સન્માન્ય કીર્તિસિંહ વાઘેલા પ્રમુખ, દેશની લાગણીથી મેં આજે મારું ફોર્મ ભારતીય જનતા પાર્ટીના માટે અમને ટેકો આપ્યો છે અને પૂરેપૂરી પેનલ ભારતીય જનતા પાર્ટીની અહીંયા શાસન બને એપીએમસીમાં એના માટે અને વાદ ઝઘડા સમાજની એકતા રહે એના માટે મેં આ નિર્ણય લીધો છે। ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને વરી સારું કામ થાય, લોકોનું કામ થાય એના માટે મેં આજે એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ અને અમે સંપૂર્ણ અમારા આગેવાનો સાથે મળી અને સંપૂર્ણ એમને વિજેતા બનાવશું ખેડૂત પેનલ। નિશા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત પેનલમાં રબારી સમાજના મતદારોની સંખ્યા ખૂબ જ મોટી છે, તો બીજી તરફ ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈનું પણ રબારી સમાજ પર મોટું પ્રભુત્વ છે। ત્યારે આગામી સમયમાં યોજાનારી ખેડૂત પેનલની ચૂંટણીને જીતવામાં કોંગ્રેસને કપરા ચડાણ ચડવા પડે તો નવાઈ નહીં। ડીસા તાલુકા પંચાયતમાં આજે ખરડોસણ ગામના લોકો સ્થાનિક તલાટીની બદલીની માંગ સાથે પહોંચી ગયા હતા। સ્થાનિકોએ આરોપ લગાવ્યા હતા કે ખરડોસણ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહેલા મનીષાબેન નામના મહિલા તલાટી દ્વારા ગ્રામજનોને પરેશાન કરવામાં આવતા હોવાના આરોપ લગાવ્યા છે। સ્થાનિકોએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મનીષાબેન નામના મહિલા તલાટી અગાઉ નવા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે ત્યાંના સ્થાનિક સરપંચ તે પણ હેરાનગતિ કરતા હતા। આ ઉપરાંત ગ્રામજનો દ્વારા જ્યારે પણ આ મહિલા તલાટી પાસે કોઈ કામ લઈને જવામાં આવે છે ત્યારે આ મહિલા તલાટી દ્વારા કોઈ જ કામ કરવા દેવામાં આવતા નથી, જેથી ઉશ્કેરાયેલા ખરડોસણ ગ્રામ પંચાયત અને માણેકપુરા ગ્રામ પંચાયતના ગ્રામજનો આજે ડીસા તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા અને આ તલાટીની અન્યત્ર બદલી કરવાની માંગ કરી હતી। સાથે સાથે સ્થાનિક ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો આ તલાટીની બદલી નહીં થાય તો આગામી સમયમાં બંને ગ્રામ પંચાયતની તાળાબંધી કરવામાં આવશે। ખરડોસણ ગામે અમારા પારંગે તલાટી મંત્રી મનીષાબેન એ ઘણા છેલ્લા 3 વર્ષથી અમારા ગામના લોકોને હેરાનગતિ કરે છે। સરકારની યોજના ખૂબ આવે છે પણ અમને કોઈ લાભ મળતો નથી, કોઈ ગટરની વ્યવસ્થા, કોઈ પાણીની હોય, કોઈ શ્રમ રોજગારની હોય, કોઈ વૃદ્ધ પેન્શનની હોય, કોઈ આવાસ યોજનાની હોય, પણ કોઈ અમારું કામ કરતા નથી અને ધક્કામુક્કી કરીને અમને કાઢે છે। અમારા અનુસૂચિત જાતિના 2 સભ્યો છે, 6 અને 7 વર્ડના, પણ એમને જ્યારે ત્યારે આવડા શબ્દ આપી અને હેરાનગતિ કરે છે, એટલે તાત્કાલિક અમને બદલી થાય અને બદલી તો થાય પણ મારા ખરડોસણની અંદર જે તે હેરાન કરી છે ને એવા કોઈ બીજા ગામની અંદર આ કોઈ ફસાઈ જો તો આની ખૂબ ઇન્કવાયરી કરીને તમે આ તારીખ ફરજ ઉપર લેજો ને કે ના લેતા। આ બેન મોણીપુરા ભાઈ નવા અંદર મથુરજી ઠાકોરને ખૂબ કે મેં હેરાન કરેલા છે, રાણપુરની અંદર મેં ખૂબ હેરાન કરેલા છે, તમારા ખરડોસણ અંદર તો મારે આગળ બહુ જગ ભરેલા છે અને તમારાથી કંઈ બનશે નહીં, જો તમારે જેટલી તાકાત હોય એટલે તમારે ગાંધીનગર ઉઠી જશો તો પણ તમારે કંઈ નહીં થાય, મારી બદલી કોઈ કરાવવા નથી, એટલે મહેરબાની કરી તાત્કાલિક આની બદલી થાય, નહીં અમારે ના છૂટકે અનશન ઉપર અહીંના ગ્રામજનોને ઉતરવું પડશે।
એટલે સાહેબ અમે ગામ પંચાયતમાં કામ કાજ કરવા જાઓ તો અમારે કોઈ કામ સાંભળ તો નહીં, ચાર ચાર મહિના છસો મહિના અમે ગેડો છો, પછી અમે 200 રૂપિયાના રોજ મજૂરી માણસ છો, એટલે કોઈ લાભ માટે અમે જ્યાં આવો તો અમારું કોઈ કામ થતું નથી. આજનું કાલ કરે છે અમારા સભ્ય, અમારા કોઈ ડેપ્યુટી, અને અમે કોઈ કામકાજ ભણાવવા અમારું કામ થાય તો એ સીધું શું કહે છે તળાજી કે તમે કામ લઈને ના આવતા, મારે કરવું ના કરવું કર તમે જ મૂકજો, એટલે અમે જો એટલે અમને ધક્કા 600 મહિનાથી સાહેબ ફેવરેટ, એટલે અમારું કોઈ કામ થતું નહીં, એટલે હવે સાહેબ ગામ પંચાયતમાં એ અમારે શું કરવાનું આ તળાટી, હા આ તાત્કાલિક આજે તળાટીની બદલી થવી જોઈએ. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં રજૂઆતો અને સમસ્યાઓ રોજિંદી બની ગઈ છે. અરજદારોનો રજૂઆતના પગલે કોઈ કાર્યવાહી ન થતા ધાનેરા શહેરના વિવિધ વોર્ડમાં ગટરની સમસ્યા સાથે સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. સાથે મુખ્ય માર્ગો પર પડેલા ખાડા ધાનેરા નગરપાલિકાની કુશળ કામગીરીની સાબિતી આપી રહ્યા છે. ધાનેરા શહેરના કોટડાવાસ વિસ્તારના બાબુસિંહ રાજપૂતની ઉંમર 85 વર્ષની છે, જેઓ સરકારી કર્મચારી રહી ચૂક્યા છે, એટલે કે 58 વર્ષ સુધી સરકારી નોકરી કરી છે. જોકે છેલ્લા 4 વર્ષથી નિવૃત્ત વૃદ્ધ કર્મચારી પોતાની રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકારી અમલદારો નિવૃત્ત વૃદ્ધ કર્મચારીની સમસ્યાનો નિવેડો લાવી આપતા નથી. બાબુસિંહ રાજપૂતે રજૂઆત કરી છે કે પોતાના મકાનની પાસે આવેલી જમીનમાં સફાઈનો અભાવ હોવાના કારણે અવારનવાર ઝેરીલા જીવજંતુ બહાર નીકળી આવી જાય છે. સાથે પોતાનું મકાન ખાલી પડેલી જમીન નજીક આવેલું હોવાના કારણે દિવાલ વરસાદી પાણીના કારણે પડી જાય તેમ છે. બાબુસિંહ 85 વર્ષની ઉંમરના હોવા છતાં ધાનેરા નાયબ કલેક્ટરની કચેરીએ ત્રીજા માળે પહોંચી લેખિતમાં રજૂઆત કરી છે. ધાનેરા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતા આખરે વૃદ્ધ નિવૃત્ત કર્મચારીએ ધાનેરા તાલુકાની વડી કચેરીએ રજૂઆત કરી છે. બાબુસિંહ રાજપૂત પંચાયત વિભાગમાં ફરજ નિભાવતા હતા. તેમના જણાવ્યા અનુસાર જે પ્રમાણે લોકો આધુનિક અને ટેકનોલોજીની વાત કરી રહ્યા છે એ પ્રમાણે આજે પુરાવા સાથે સાચી રજૂઆત હોય છતાં કોઈ સાંભળતું નથી. સરકારી કર્મચારીઓ એ ભૂલી જાય છે કે ભવિષ્યમાં પણ તમે પણ નિવૃત્ત થશો. સાહેબ ઉત્તર દિશા ઉત્તર બાજુમાં અડીને વિરાજી વદાજીની જમીન આવેલ છે, એ વિરાજી વદાજીની બે દીકરીઓ વિધવા છે, અમાર રહેતી નથી, એમના ભાઈ એ ધોખાજીના બે દીકરા અજમલ ને બળવંત રહે છે. હવે મારા ઘરની જમીનમાં કરો બિલકુલ કાચી માટીનો ધોવાઈ ગયો છે, તો એમને કીધું મારો સાફ સફાઈ કરો તો દિવાલ રિપેરિંગ કરાવો, તો એ કે અમારી મંજૂરી વગર અંદર દાખલ થવું નહીં, તાળો મારી દીધા આગળ પાછળ, એટલે આપ જુઓ તો અંદર કચરો ઝાડ ભયંકર દેખાય છે, અંદર સાપ અવાર ડવાર આવે છે, એટલે મારે રજૂઆત કે નગરપાલિકા સાફ સફાઈ કરાવે. અગર ખાલસા કરીને આ જમીન શ્રી સરકારી હોય, દીકરીઓ કે અમારે જોઈતી નથી, બે ભાઈ એ હતા એ કે અમારે જોઈતી નથી, તો આ ભત્રીજાને જ બેને જુએ છે, તો એનો સરકારશ્રી એક વધુ નિકાલ કરવો જોઈએ બસ. એટલે અમારા ઘરને નુકસાન થાય છે, વરસાદથી કરો ધોવાઈ ગયો છે, કાચી માટીનું મકાન છે, પડી જવાની સ્થિતિ બસે, મને 15મી સાલમાં 7000 રૂપિયા મળ્યા હતા દિવાલ રિપેરિંગના, પણ દિવાલ કઈ રીતે રિપેરિંગ કરવી, આગળ પાછળ લોક છે. ક્યો રજૂઆત કરી તમે એની? હા, રજૂઆત કરી નગરપાલિકામાં પ્રથમ છેઠ અંસારી ચીફ ઓફિસર હતા ત્યારે, એ પછી અવારનવાર હાલ રબારીને કરી મામલતદાર સાહેબ, આરોગ્ય ખાતામાં લખી ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર, 4-5 જગ્યાએ કોપી આપી, કોઈ સાંભળતું નથી. 20 સાલથી આજ દિવસ સુધી કોઈ પરિસ્થિતિ નહીં. હવે એમાં કયું તત્વ કામ કરે એ મને કોઈ ખબર પડતી નથી સાહેબ, આપણે ભગવાન ઉપર ભરોસો. નિવૃત્ત વૃદ્ધ સરકારી કર્મચારી બાબુસિંહ શ્રી સરકાર થયેલ પ્લોટની સફાઈ માટેની માંગણી કરી રહ્યા છે અને અરજદાર પાસે તમામ પુરાવા હોવા છતાં પણ ધાનેરા નગરપાલિકાને સમય નથી. પછી ધાનેરા શહેરના મુખ્ય માર્ગ પર પડેલા ખાડા અને ગટરોના પાણીમાંથી લોકોને પસાર થવું જ પડે. બનાસ ડેરી દ્વારા આગામી ભવિષ્યની ચિંતા કરી ખાસ કરીને પશુ સુધારણાના આયોજન હેઠળ આધુનિક ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરાઈ રહ્યો છે. આજે ધાનેરા તાલુકાના કોટડા અને રવિયા ગામ ખાતે બનાસ ડેરી અને NDDB આણંદના સહયોગથી કાંકરેજ ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવા માટે બનાસ ડેરીની નિષ્ણાંત તબીબોની ટીમ આધુનિક મશીનરી સાથે આવી પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં પાણીનું વિકટ સંકટ આવી રહ્યું છે. આવા સમય જિલ્લાના પશુપાલકોની રોજગારી ટકાવી રાખવા માટે બનાસ ડેરી દ્વારા છેલ્લા 1 વર્ષથી આધુનિકરણ થકી ગર્ભ પ્રત્યારોપણની કામગીરી કરી રહી છે.
જેમાં કાંકરેજ ગાયોમાં વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે સારી ઓલાદની નવીન પેઢી મેળવવા માટે લેબોરેટરીમાં તૈયાર કરેલ સારી ઓલાદનો 7 વર્ષનો ગર્ભ ગાયોમાં પ્રત્યારોપણ કરવામાં આવી રહ્યો છે, જેના થકી જન્મનાર વાછરડી વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે। જિલ્લાના પશુપાલકો મર્યાદિત સંખ્યામાં પશુ રાખીને પણ દૂધની સારી આવક મેળવી શકે છે। આજે ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામ ખાતે 18 જેટલી ગાયોમાં ગર્ભનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે, જેમાં ધાનેરા વિભાગના ડાયરેક્ટર જોઈતાભાઈ પટેલ ટેકનોલોજી વિશે રૂબરૂ પહોંચી માહિતી મેળવી હતી। છેલ્લા 1 વર્ષથી બનાસ ડેરીના નિષ્ણાંત તબીબો આનંદ ખાતે આવેલી NDDB સાથે સંકલન કરી અત્યાર સુધી 421 ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણના બીજ મૂકવામાં આવ્યા છે, જેના થકી દેશી ગાયો તંદુરસ્ત વાછરડાને જન્મ આપી રહી છે। આજે બનાસ ડેરી દ્વારા NDDBના સાથ સહકારથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી એટલે કે ગર્ભ પ્રત્યારોપણ કાર્યક્રમ અહીંયા કોટડા મુકામે ધાનેરા તાલુકાના કોટડા મુકામે રાખેલ છે। આ કાર્યક્રમ લગભગ છેલ્લા 1 વર્ષથી બનાસડી દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં 20-25% જેટલી સફળતા મળે છે। હાલ સુધીમાં અમે 421 જેટલા પશુઓમાં દેશી ગાયના ગર્ભ એમ કે NDDBની લેબોરેટરી આણંદ ખાતે તૈયાર કરી અને જે ગાયો એમ કે 25 લીટર ઉપર દૂધ આપતી હોય એના અને જે ગાયોના સોડ પણ 25 લીટર ઉપર દૂધ આપતા હોય એવા સોડના બીજ અને એ ગાયના બીજ લેબોરેટરી ખાતે ફર્ટાઇલ કરી અને અને એ ગર્ભ તૈયાર કરી અને અહીંયા જિલ્લામાં પશુઓને 421 જેટલા પશુઓને હાલ સુધી મૂક્યા છે। એમાં લગભગ 20-25% પશુઓ કાપણ નીકળે છે અને આ જે પશુઓના પાડી પેલા વાછરડીઓ આવશે એ વાછરડીઓ પણ જ્યારે મોટી થઈ અને વિયાણ થશે ત્યારે એ વાછરડીઓનું દૂધ પણ દિવે દૈનિક 20-25 લીટર દૂધ આપતી થશે, એટલે કે પશુદીઠ દૂધ ઉત્પાદન વધશે। એ માટે હંમેશા આ પ્રોજેક્ટ શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન થકી અગ્રીમતાના ધોરણે અમારા ડૉક્ટરો પાસે NDDBના સાથ અને સહકારથી શરૂ કરાવ્યો છે, જેનું ખૂબ જ સારું પરિણામ મળશે અને ભવિષ્યમાં ડબલ દૂધ આપતા પશુ આ જિલ્લામાં પેદા થશે એવું શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન તળે અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ચિંતાજનક રીતે દૂધની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, જેનું મૂળ કારણ રહ્યું છે લંપી વાયરસના કારણે પશુઓના મોત સાથે પાણીની સમસ્યાના કારણે ઘાસચારાની મોંઘવારી। જો કે સંકટ સામે બનાસ ડેરી નિયામક મંડળ આધુનિક રીતે આગળ વધી રહી છે। પશુપાલનના વ્યવસાયમાં પણ આગામી દિવસોમાં જોખમ તોળાઈ રહ્યું છે, જેની સામે ટકી રહેવા માટે બનાસ ડેરી દ્વારા જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં પૂરતું ધ્યાન પશુપાલકોએ રાખવું જરૂરી છે। ધાનેરા વિભાગના ડાયરેક્ટર જોઈતાભાઈ પટેલે પશુપાલકો સાથે થયેલા જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બનાસ ડેરી નિયામક મંડળનું આયોજન છે કે આગામી 10 વર્ષના સમયગાળા દરમિયાન બનાસ ડેરીની દૂધની આવક 80 લાખથી વધીને 2 કરોડ સુધી થવા જઈ રહી છે, જે જિલ્લાના પશુપાલકો માટે નવી રોજગારી લઈને આવી રહી છે। આપણે રસ લઈને આગળ વધતા તો ઓછે ખર્ચે બમણું દૂધ આવશે। હમણાં હરિભાઈ સાહેબે વાત કરી કે અમે 3 દાડા ભણીને આવ્યા આણંદ, સાચી વાત છે। હવે ત્યાં નક્કી એવો લક્ષ્ય કર્યો છે ચેરમેનશ્રીએ કે હાલ 2023 ચાલે છે, 2033 સુધીમાં અમૃતભાઈ હાલ દાડાનું 80 લાખ લીટર દૂધ આવે, 2033 સુધી 10 વર્ષ પછી રોજનું દાડાનું 2 કરોડ દૂધ લાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોય। કેટલો? 2 કરોડ। એ 2 કરોડ આખા બનાસકાંઠા જિલ્લામાંથી આવશે, તો એમાં આપણે હાલ 9-10 લાખ લીટર દૂધ આવે એને બદલે 20 લાખ લીટર દૂધ આવશે। તો આપણે જો જાગૃત નહીં રહીએ તો આ દૂધનો ધંધો પણ જેમ પોણી ખતમ થયું તમે વિચારો એમ દૂધનો ધંધો પણ કટોકટીવાળો થશે। એટલે નવી નવી જે વૈજ્ઞાનિક પદ્ધતિ આવે એ વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે આપણે જો જોડાઈ જશું। હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું। પાલનપુરમાં ગુજરાતના હર્ષ સંઘવી આપી 70 આધુનિક બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં થશે વધારો। જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાનું આકસ્મિક ચેકિંગ, જિલ્લામાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈના કામોનું કર્યું જાત નિરીક્ષણ। ધાનેરા
તાલુકાની 65 વર્ષ જૂની સરકારી પ્રાથમિક શાળાએ કરી જન્મદિવસની ઉજવણી. કેકના બદલે સુખડી કાપી 65 દીવા પ્રજ્વલિત કરી જન્મદિવસની કરી ઉજવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં ડીસાની એકમાત્ર અદ્યતન સાધનો તથા સુવિધાઓ ધરાવતી ન્યુરો એન્ડ સ્પાઇન હોસ્પિટલ એટલે સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર અમદાવાદના જાણીતા ન્યુરોસર્જન ડૉક્ટરો દ્વારા સંપૂર્ણ સારવાર અકસ્માત તથા લકવો કે ખેંચની બીમારી દરમિયાન થતી મગજ અને કરોડરજ્જુની ઇજાઓની સારવાર આધુનિક મશીનો દ્વારા ઓપરેશનની સુવિધા આઈસીયુ કેર તેમજ ટ્રોમા સેન્ટરની સંપૂર્ણ સુવિધાઓ મળશે. ઇમરજન્સી રૂમ સાથે ડિલક્સ અને સેમી ડિલક્સ રૂમની સગવડ. સ્થળ સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર રિલાયન્સ પેટ્રોલ પંપ સામે ઇસ્કોન પ્રાઇડ બિલ્ડિંગ હાઈવે ડીસા. વિદ્યાર્થી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતો હોય ત્યારે તેને રહેવા માટે પણ ઉત્તમ સુવિધા એટલી જ જરૂરી છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રાઇમ લોકેશનમાં વિદ્યાર્થીઓની રહેવા માટેની આ તમામ જરૂરિયાત એક જ સ્થળ પર ઉપલબ્ધ કરી છે કિંગસ્ટન લિવિંગ હોસ્ટેલ ફોર બોય. અમદાવાદની એલએન બોત્રા અને આકાશ ઇન્સ્ટિટ્યૂટથી એકદમ નજીક અને ઘર જેવો પારિવારિક માહોલ પૂરું પાડતી એકમાત્ર હોસ્ટેલ જ્યાં વિદ્યાર્થીઓએ એકાગ્રતાથી અભ્યાસ કરી શકે. ખુલ્લી સ્પેસ, લાઇબ્રેરી તો ખરી જ, સાથે સાથે વિદ્યાર્થીઓ માટે સવારના નાસ્તા, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો, રાત્રિનું ભોજન અને સૂતા પહેલા દૂધની વ્યવસ્થા. જો તમે પણ તમારા બાળકો માટે અમદાવાદમાં કોઈ સારી સુવિધા યુક્ત હોસ્ટેલ શોધી રહ્યા હો તો આજે જ સંપર્ક કરો. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 21.36 કરોડના ખર્ચથી ખરીદેલ અને લોકોની સેવા માટે મુકાયેલી 70 નવીન બસોનું પાલનપુર બસ પોર્ટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પૂજન કરી લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષશ્રી સહિત મંત્રીશ્રીએ મહાનુભાવો અને સામાન્ય જનતા સાથે બસમાં મુસાફરી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પધારેલા મંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્લીપર અને લક્ઝરી બસોનું લોકાર્પણ કરીને નવીન બસ પોર્ટમાં ફરીને મુસાફરો માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાયેલા સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય કલેક્ટર વરણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત પદાધિકારીઓ, એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકા મથકોમાં ચકલીઘર તથા પાણી કુંડા વિના મૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ભાભર તાલુકા ખાતે પણ ચકલીઘર અને પાણીના કુંડાના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાભર ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે ભાભર મામલતદારના હસ્તે ચકલીઘર અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાભર મામલતદાર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ કુંડા અને ચકલીઘર વિનામૂલ્યે લઈને પક્ષીઓ માટે પીવાના પાણી અને આવાસની વ્યવસ્થા પોતાના ઘરે કરી હતી. ભાભર મુકામે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભર દ્વારા આજે ખોડિયાર માતાના મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 100થી વધુ સગર્ભા મહિલાઓ પૌષ્ટિક આહારની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ મંદિર ખાતે યોજાયેલા યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કાંકરેજ તાલુકાના મેકડોલ ગામમાં તાલુકા વિકાસ અધિકારી જેડી મહિડા સાહેબના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ હતી. સભામાં સરકારની વિવિધ યોજનાઓ વિશે ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ ગામ લોકોના પ્રશ્નોને સાંભળી સત્વરે તેનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવામાં જણાવવામાં આવ્યું હતું. રાત્રિ સભામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા ગ્રામ સેવક, વેટરનરી ઓફિસર, આઈસીડીએસના સીડીપીઓ યશોદાબેન તલાટીકમ, મંત્રી વિક્રમસિંહ વાઘેલા, પંચાયત શાખાના આરએસ બારોટ, ગામના સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે બનાસકાંઠા જિલ્લાની એક દિવસની મુલાકાતે પધારેલા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
હાલમાં ઉનાળાની સિઝનમાં જિલ્લાના શહેર અને અંતરિયાળ ગામડામાં રહેતા લોકો અને પશુઓને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજન અંગે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી। मंत्री कुंवरजी बावळिया पालनपुर तालुकाना गोळा खाते कार्यरत पाणी पुरवठा विभाग नु वोटर वर्क स्टेशन नी मुलाकात लई आ काम पूर्ण थवाथी पालनपुर तालुकाना केटला गामोने पीवाना पाणी नो लाभ मळशे तथा मुकरमावत तळाव अने मुक्तेश्वर डेम डिसिल्टिंग कामगिरी नी आगेवानो साथे चर्चा करवामां आवी हती। त्यारबाद बालाराम नानी सिंचाई योजना अने डीसा तालुकाना मालगढ़ खाते अटल भूजल योजना तथा जीरडा गामे सुजलाम सुफलाम जल संचय योजना हेठळ ऊंडू करवामां आवेल तळाव नु निरीक्षण कर्यु हतु। आज सवार थी बनासकांठा जिल्ला में अमारा विभागों चालता कामों पीवाना पाणी माटेनी योजनाकीय कामों होय सुधारणाना कामों होय सिंचाई ने विभाग ने लगता अटल भूजल योजनाना कामों होय सुजलाम सुफलाम जल अभियान ने लगता कामों होय एनू दरेक स्थल पर जईने थती कामगिरी एनू निरीक्षण अने कोई कामों मंजूर थया पछी लांबा समय सुधी कोई कारणोसर डीले थता होय एवा दरेक कामों की मुलाकाते अमारा विभागना अधिकारीओ साथे अने वहीवटी तंत्रना अधिकारीओने आ विस्तारना धारासभ्योने साथे राखीने मुलाकात लीधी। आज अहीं सुजलाम सुफलाम जल अभियान हेठळ चालतु तलावड़ीनुं काम ए कामनी मुलाकात लीधी। एमां पण आ विस्तारनी डेरीना सहयोग थी लोक भागीदारी थी थोड़ा कामों एमना सहयोग थी थई रह्या छे। बाकीना पण बनासकांठा जिल्लामां सुजलाम सुफलाम जल अभियानना कामों जे हजू पण हूँ मुलाकात लेवानो छुं अने जे कामों थई रह्या छे एकंदरे जोता ठीक प्रमाणमां सारा थई रह्या छे पण एनी गुणवत्ता जळवाय अने पाणीनो संचय विशेष थाय ए माटे अमारा लगत विभागो अने वहीवटी तंत्रना जे एमां जोडायेला ए बधाने सूचना आपी छे आवता दिवसों में हजू पण आ सुजलाम सुफलाम जल अभियान काम लोकोपयोगी काम लोकफाळा थी अथवा तो खेडूतो अथवा तो स्थानिक आगेवानो कार्यकरो अने संस्थाओना सहयोग थी थाय एना माटेनो अमारो विभाग सतत चिंतित छे। अटल भूजल योजना जे छ जिल्लाओ गुजरात में समावेश छे पैकीनो आ जिल्लो पण एमां समावेश छे पाणीनो वधारे रिचार्ज थाय अने पाणीना तळ जे ऊंडा गया छे एने जलवाई रहे ये माटे पाणी रिचार्जना कामों पण अटल भूजल योजना माध्यम थाय छे। आगामी दिवस में हजू पण अहींया क्यांक लोकफाळो मळे एवुं न होय एमां 100% सरकारना खर्चे पण तलावड़ीओ के तळाव थाय ए माटेनुं पण अमारा सिंचाई विभागनुं आयोजन छे। आ रीते हवे समय थयो छे फरी एक विरामनो तो विराम बाद जोईशुं। दानेरा तालुकानी 65 वर्ष जूनी सरकारी प्राथमिक शालाए करी जन्मदिवसनी उजवणी। केकना बदले सुखड़ी कापी 65 दीवा प्रज्वलित करी जन्मदिवसनी करी उजवणी। तो जोता रहो बीके न्यूज चैनल।
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। સરકારના આદેશ અનુસાર ગામની શાળાના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। આજે ધાનેરા તાલુકાના સરહદી ગામ સોડાલ ગામની 65 વર્ષની પ્રાથમિક શાળાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। વર્ષ 1958ના રોજ એક નાનકડી ઓરડીમાં 7 જેટલા બાળકો સાથે શાળા શરૂ કરાઈ હતી। વડીલોના જણાવ્યા અનુસાર પહેલા શિક્ષક ઘરે શાળાએ આવવા માટે બોલાવવા માટે આવતા એ સમયને આજે 65 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। આજે સોડાલ ગામની પ્રાથમિક શાળામાં 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અત્યાર સુધી સોડાલ પ્રાથમિક શાળામાં 1700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અલગ અલગ ક્ષેત્રમાં ફરજ નિભાવી રહ્યા છે। આમ તો જન્મદિવસ પર મોટા ભાગે કેક કપાતી હોય છે, પણ સોડાલ પ્રાથમિક શાળાના જન્મદિવસ પર સુખડીનો પ્રસાદ આપી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। એ એક સારી બાબત માની શકાય, સાથે 65 જેટલા દીવડા શાળામાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોએ પ્રજ્વલિત કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। નિયમિત શાળાએ આવનાર વિદ્યાર્થીઓ તેમજ વિવિધ પરીક્ષામાં પાસ થયેલ તેજસ્વી બાળકોને ઇનામો અપાયા હતા। ગામડામાં રહેતા નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા। ગૌરવ સાથે આજે સોડાલ ગ્રામજનોએ પોતાની ગામની શાળાની સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લઈ શુભેચ્છાઓ પાઠવી હતી। 62 વર્ષ પહેલાં 12/4/1958ના રોજ આ સોડાલ પ્રાથમિક શાળાની શરૂઆત થઈ ગઈ હતી અને આજે 62 વર્ષ પછી એના જન્મદિવસની ઉજવણી શાળામાં કરવામાં આવી, કે જેમાં એક નાનકડી ઓરડીમાં એક ઘરમાં શરૂ થયેલી શાળા અત્યારે એક મોટું વટવૃક્ષ બની ચૂકી છે અને જેમાં 1700 બાળકોએ અત્યાર સુધીમાં અભ્યાસ કરેલ છે અને ગામના અથાંગ પ્રયત્નોથી અથવા અને શિક્ષકોના અથાંગ પ્રયત્નોથી શાળા સુંદર બની છે અને લોકોએ સાથ અને સહકાર આપી અને આજે અમારી શાળામાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોને ઇનામ આપવામાં આવ્યા અને તમામ બાળકોના માટે તિથિભોજન ગામ લોકો તરફથી આપવામાં આવ્યું। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। ખેડૂત પેનલની ચૂંટણી પહેલા જ ભાજપે બગાડ્યો કોંગ્રેસનો ખેલ। ચૂંટણી પહેલા જ કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખે કોંગ્રેસ સાથે છેડો ફાડીને આપ્યું ભાજપની પેનલને સમર્થન। પાલનપુરમાં ગુજરાતના હર્ષ સંઘવીએ આપી 70 આધુનિક બસોની ભેટ। મુસાફરોની સુવિધામાં થશે વધારો। જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાનું આકસ્મિક ચેકિંગ। જિલ્લામાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈના કામોનું કર્યું જાત નિરીક્ષણ। ધાનેરા તાલુકાની 65 વર્ષ જૂની સરકારી પ્રાથમિક શાળાએ કરી જન્મદિવસની ઉજવણી। કેકના બદલે સુખડી કાપી 65 દીવા પ્રજ્વલિત કરી જન્મદિવસની કરી ઉજવણી। આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।